वाला विद्यार्थियों गुड मॉर्निंग धोरण आठ हवे आजे आपणे प्रकरण चार एक्सेल माइक्रोसॉफ्ट एक्सेल विषे अभ्यास करीशु। एक्सेल शाळा में तमारी पासे विषयोनुं टाइम टेबल होय छे। घणीवार तमे पण दरेक कसोटी में मेळवेल गुणनुं टेबल बनावो छो अने कुल गुण टकावारी दरेक विषय में मेळवेल गुणनी सरेराश वगैरेनी गणतरी करो छो। विंडोज में आवुं काम माइक्रोसॉफ्ट एक्सेल द्वारा सरळताथी झड़पथी अने चोकसाईथी करी शकाय छे। एक्सेल ए माइक्रोसॉफ्ट ऑफिस प्रोग्रामनो भाग छे जेने स्प्रेडशीट अथवा वर्कशीट कहे छे। फाइल ने वर्कबुक कहे छे। एक्सेल वर्कशीट में डेटा रो एटले के हरोळ आड़ी हरोळ अने कॉलम स्तंभ ऊभी हरोळ ना रूप में दर्शावाय छे। तदुपरांत झड़पथी डेटा एंटर करवा माटे सरवाळा टकावारी सरेराशनी झड़पी अने चोकसाईपूर्वकनी गणतरी माटेना केटलाक टूल्स पण एक्सेल धरावे छे। हवे वात करीए एक्सेल शुरू करवानी रीत। तो आकृतिमां दर्शाव्या प्रमाणे स्टार्ट बटन एटले के स्टार्ट मेनू खोलो। स्टार्ट मेनू खोलवा माटे टास्क बार पर स्टार्ट बटन पर क्लिक करो। आकृति देखाय छे ते प्रमाणे मेनू ओपन थशे। हवे स्टार्ट मेनू पर ऑल प्रोग्राम तमने जोवा मळशे तेनी पर क्लिक करो एटले तमे सब मेनू जोशो। तेमां तमने माइक्रोसॉफ्ट ऑफिस देखाय त्यां सुधी प्रोग्रामनी यादी स्क्रोल एटले के ऊपर नीचे चेक करो। वाला विद्यार्थीओ त्यार पछीनुं पेज जुओ। आपणे माइक्रोसॉफ्ट ऑफिस तीर दोरेलू छे त्यां क्लिक करवानुं। त्रण माइक्रोसॉफ्ट ऑफिसमांना प्रोग्रामनी यादी जोवा माइक्रोसॉफ्ट ऑफिस पर क्लिक करो। ત્યારબાદ બીજી એક આકૃતિ છે। હવે માઇક્રોસોફ્ટ ઓફિસ ખોલ્યા બાદ તેમાંથી માઇક્રોસોફ્ટ એક્સેલ 2007 કે 13 પણ હોઈ શકે છે, જે લેટેસ્ટ વર્ઝન હોય કે અથવા તમારા કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઓફિસનું જે પણ વર્ઝન હોય તેની પર ક્લિક કરો। વાલા વિદ્યાર્થીઓ હવે આગળનું પેજ જુઓ। ત્યાં આગળ તમને માઇક્રોસોફ્ટ એક્સેલની એક સ્પ્રેડશીટ કે વર્કશીટની સ્ક્રીન જોવા મળશે। હવે માઇક્રોસોફ્ટ એક્સેલની આ જે આકૃતિ છે તેને આપણે ચેક કરીએ, તેના ભાગો વિશે જોઈએ। તો સૌ પ્રથમ છે રીબીન, એરોકીથી બધા ઇન્ડિકેટ કરેલા છે, દર્શાવેલું છે। ત્યારબાદ નેમ બોક્સ કોને કહેવાય, ટાઇટલ બાર, મેનુ બાર, ફોર્મ્યુલા બાર, કોલમ હેડર્સ, સ્ટેટસ બાર, એક્ટિવ સેલ, સીટ ટેબ, રો હેડર્સ, વર્ટિકલ સ્ક્રોલ બાર, ઊભો દેખાય છે તેને વર્ટિકલ સ્ક્રોલ બાર કહેવાય, આડો દેખાય છે તેને હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર કહેવાય, તેની નીચે ઝૂમ ટૂલ પણ આપેલું છે। હવે આપણે વાત કરીએ એક્સેલ વિન્ડો એ રો ઊભી આડી હરોળ અને કોલમ ઊભી હરોળ સ્તંભ ધરાવતું પત્રક છે, વર્કશીટ છે। તેમાં આજ થોડા આંકડા જૂના છે, 1 થી 65,576 રો આડી હરોળ અને એ થી આઈવી સુધી 256 ઊભી હરોળ કોલમ હોય છે। અત્યારે રો 1,48,576ની આજુબાજુ છે અને કોલમ 1,024થી વધારે હોય છે, પણ અત્યારે તો આપણે ચોપડીમાં જે આપ્યું છે એને તમારે વાંચવાનું છે અને પરીક્ષામાં એ પ્રમાણે તમારે જવાબ લખવાનો છે। રો અને કોલમ વડે છેદાતા ભાગને સેલ
અને આપણી સાદી ભાષામાં ખાનું કહેવાય, એટલે કે ઊભી હરોળ દોરો અને આડી હરોળ દોરો તો એ ખાનું બને, એને સેલ કહેવાય. વર્કશીટમાંના દરેક સેલને પોતાનું આગવું સરનામું હોય છે. સરનામું જે તે ખાનાની રો અને કોલમ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે સેલ કોલમ બી અને રો 7 હોય તો સેલનું સરનામું, સેલ એડ્રેસ B7, પહેલાં કોલમનું નામ આવે અને પછી રોનું નામ આવે. હવે વાત કરીએ એક્સેલની, આ જે આકૃતિ જોઈ, વિન્ડો સ્ક્રીન, એક્સેલ વિન્ડો સ્ક્રીન, એક ટાઇટલ બાર. તો ટાઇટલ બારની આકૃતિ સમજીએ તો ડાબી બાજુએ ક્વિક એક્સેસ ટૂલ બાર છે, ઓફિસ બટન છે. ટાઇટલ બારમાં મધ્યમાં પ્રોગ્રામનું નામ અને જે ફાઇલ ઓપન હોય, નવી ફાઇલ હશે તો Book 1 લખાઈને આવશે, બનાવેલી હશે, નામ આપેલું હશે તો એ નામ આવશે, એ પ્રોગ્રામનું નામ, ફાઇલનું નામ. અને જમણી બાજુ મિનિમાઇઝ બટન, મેક્સિમાઇઝ બટન અને ક્લોઝ બટન હોય તો તમને થાય કે અહીં રિસ્ટોર બટન લખ્યું છે. તો જ્યારે મેક્સિમાઇઝ કરો ત્યારે મેક્સિમાઇઝનું બટન રિસ્ટોરમાં રૂપાંતરિત થઈ જાય, અને રિસ્ટોર હોય અને ક્લિક કરો તો મેક્સિમાઇઝમાં રૂપાંતર થઈ જાય. ટાઇટલ બારની વચ્ચે તમે પ્રોગ્રામનું નામ Book 1 માઇક્રોસોફ્ટ એક્સેલ જોઈ શકશો. વાલા વિદ્યાર્થીઓ, હવે પેજ ફેરવો. હવે જુઓ, ડાબી બાજુના ખૂણે તમે ઓફિસ બટન જોઈ શકશો. તમારા ડોક્યુમેન્ટને ખોલવા, સેવ કરવા કે છાપવા, પ્રિન્ટ કરવા માટે આ બટન પર ક્લિક કરો. ક્વિક એક્સેસ ટૂલ બાર, સેવ, અન્ડુ, રીડુ, ન્યૂ જેવા ટૂલ ધરાવે છે, જેનો એક્સેલમાં ઘણીવાર ઉપયોગ થાય છે. ટાઇટલ બારની જમણી બાજુ પર તમે 3 બટન જોઈ શકશો, મિનિમાઇઝ, રિસ્ટોર, ક્લોઝ. એક્સેલ વિન્ડોને મિનિમાઇઝ પર ક્લિક કરો. ડેસ્કટોપ પરથી વિન્ડો અદૃશ્ય થઈ જશે, બંધ નહીં થાય, અદૃશ્ય થશે, અને તમે ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન જોઈ શકશો, એટલે ત્યાં ક્લિક કરો તો ફરી પાછું ઓપન થાય, એટલે કે મૂળ સ્ક્રીન જોવા મળે, મિનિમાઇઝમાંથી રિસ્ટોર કાં તો મેક્સિમાઇઝ જોવા મળે. એક્સેલ વિન્ડોને ફરી જોવા માટે ટાસ્ક બાર પર એક્સેલ આઇકન બટન પર માત્ર ક્લિક કરો. એક્સેલ વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો. નાની વિન્ડોમાં આ બટન મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે. રિસ્ટોર બટન હોય ત્યાં આગળ મેક્સિમાઇઝ બટન આવે, આકૃતિ જુઓ, મેક્સિમાઇઝ કરો તો રિસ્ટોર બટન આવે. વિન્ડોને ફરીથી તેની મૂળ સાઇઝમાં જોવા માટે મેક્સિમાઇઝ પર ક્લિક કરો. એક્સેલ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. યાદ રાખો, જો તમે કોઈ આઇકન પર માઉસ પોઇન્ટરને થોડી સેકન્ડ રાખી મૂકશો તો તમને સ્ક્રીન ટીપ, ટૂલ ટીપ જોવા મળશે, જે બટનનું નામ અને તેનું કાર્ય દર્શાવશે. હવે મેનુબાર એટલે શું? તો કે એક કરતાં વધારે મેનુના સમૂહને મેનુબાર કહેવાય છે. એક્સેલમાં મેનુબાર આવેલો હોય છે ટાઇટલ બારની નીચે. મેનુબાર નીચેની ટેબ ધરાવે છે, હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા રિવ્યૂ અને વ્યૂ. પહેલાં મેનુબાર આવતા હતા, અત્યારે મેનુબારનું બદલાયું સ્વરૂપ, હવે ટેબ સ્વરૂપ થઈ ગયું છે. એક કોઈ એક ટેબ પર તમે ક્લિક કરશો ત્યારે નીચેની રિબિન એક્સેલમાં કામ કરવા માટે મદદરૂપ ટૂલ્સ દર્શાવશે. હવે વાલા વિદ્યાર્થીઓ, પેજ આગળ જુઓ, સ્ક્રીન જુઓ. જ્યારે તમે હોમ ટેબ પર ક્લિક કરશો ત્યારે રિબિનમાં નીચે ટૂલ્સ દેખાશે, જેની મદદથી તમે ફોન્ટ સ્ટાઇલ પસંદ કરી શકશો, એલાઇનમેન્ટ કરી શકશો, એડિટિંગ ટૂલ તેમજ સિલેક્ટ કરેલ ટેક્સ્ટને કટ, કોપી, પેસ્ટ કરવા માટેના ટૂલ પણ તમને મળશે. હોમ ટેબમાં જે ટૂલ્સનું લિસ્ટ આપ્યું છે તેને આખાને રિબિન કહેવામાં આવે છે. આકૃતિ જુઓ. મેનુબાર પણ મિનિમાઇઝ વિન્ડો, રિસ્ટોર વિન્ડો અને ક્લોઝ બટન ધરાવે છે, જેનો ઉપયોગ એક્ટિવ વિન્ડો, એક્સેલ વિન્ડો નહીં, ને મિનિમાઇઝ, રિસ્ટોર, ડાઉન અને ક્લોઝ કરવા માટે થાય છે. બટન જુઓ, હેલ્પ, રિસ્ટોર, મિનિમાઇઝ, ક્લોઝ.
એક્સેલમાં કામ કરવા માટે મદદ મેળવવા માટે હેલ્પ બટનનો ઉપયોગ થાય છે. 3. નેમ બોક્સ, તે એક્ટિવ સેલનું સેલ એડ્રેસ દર્શાવે છે. 4. ફોર્મ્યુલા બાર, તે એક્ટિવ સેલની સામગ્રી દર્શાવે છે. 5. એક્ટિવ સેલ, જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને એક્ટિવ સેલ કહે છે. કોલમ હેડર્સ, એક્સેલ વર્કશીટ એથી આઈવી એટલે 256 કોલમ ધરાવે છે. રો હેડર્સ, એક્સેલ વર્કશીટ 1 થી 65,536 રો આડી હરોળ ધરાવે છે. સીટ ટેપ, એક્સેલ વર્કબુકમાં ઘણી બધી વર્કશીટ આવેલી હોય છે. એક્સેલ એક્ટિવ સીટ સીટ 1 સાથે ખુલે છે. મૂળભૂત રીતે એક વર્કબુકમાં 3 સીટ વર્કશીટ સીટ 1, સીટ 2, સીટ 3 આવેલી હોય છે. 9. સ્ટેટસ બાર, સ્ટેટસ બાર વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. સ્ટેટસ બારની જમણી બાજુ પર ઝૂમ આઉટ અને ઝૂમ ઇન બટન આવેલા હોય છે, જેની મદદથી તમે ઝૂમનું સ્તર વધારી કે ઘટાડી શકો છો. ફક્ત ને ફક્ત મોટું જોવા માટે એક સાથે જોવું હોય તો બધું નાનું કરવું પડે, અને વ્યવસ્થિત મોટું ઝૂમ કરીને જોવો, ફક્ત દેખાવ ઝૂમ થાય છે, ખાલી વ્યૂ માટે જ ઝૂમ ઇન ઝૂમ આઉટ ટૂલ છે. એનાથી પ્રિન્ટઆઉટમાં કોઈ ફરક પડે નહીં, એના માટે ફોન્ટ મોટા કરવા પડે. આ ઝૂમ આઉટ ને ઝૂમ ઇન જોવા માટે જ છે.